सदानंदाम्भो स्मितरुचिर पूर्णेन्दुवदना प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरत्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने खूब एथी जय स्वामी नारायण। जय स्वामी नारायण। लोयाधाम न्यूजर्सी ना सुवर्ण सिंहासन नी अंदर बिराजमान प्रत्यक्ष रूपे दर्शन आपता आपड़ा सर्वना वाला आपड़ा प्राण समान पीवड़ा घनश्याम महाराज जेमनो छठो पाटोत्सव आज थी आपड़े उजवा माटे बधाई कईक मंदिर मा अने जाजा ऑनलाइन भेगा थया छीए। पीवड़ा घनश्याम महाराज छेल्ला छ छ वर्ष थी आपने सर्वने पोतानी मूर्तिनु अतिशय सुख आपे छे। महाराज पीवड़ा घनश्याम महाराज एवा छे कि आ छ वर्ष थी आपने पोतानी मूर्तिनु सुख आपे छे, परंतु आ पीवड़ा घनश्याम महाराज जेमना हृदय माथी प्रगट थया छे, जेमने एक एक महीना सुधी सलाटनी साथे बेसी पीवड़ा घनश्याम महाराजना मस्तक थी मांडीने अंगूठाना नख सुधीनु ध्यान राख्यु छे अने पोताना अंतरमां जेवी मूर्ति धारी राखी हती एवुं ज स्वरूप मारी अने तमारी वच्चे आप्युं छे, एवा मारा ने तमारा कल्याणनी रात दिवस चिंता करता मने ने तमने आत्यंतिक कल्याणना मार्गे रात ने दिवस दौड़वा माटे प्रेरणा आपता महाराजमां जोड़वावाळा मोक्षना दाता पूज्यपाद गुरुजी एमना चरणोमां पण वंदन करिए, एमने पण आ प्रसंगे याद राखीने भेगा राखीए। पूज्य संतो पूज्य सूरस्वामी आदिक संतो अत्यारे फ्लोरिडा नी अंदर गुरुजीनी आज्ञाथी सेवा आपे छे, एवा आपणा सर्वे पूज्य संतो लोया धामना तमाम संत मंडळना पूज्य बधाई महान स्वामी आदिक संतो बधाईने भेगा राखी आपणे आ छठ्ठो पाटोत्सव अत्यारे आ कोरोना महामारीना कारणे થોડોક સાદગીપૂર્વક એટલે મહારાજના અભિષેકમાં સાદગી નથી રાખવાની, મહારાજના અન્નકૂટમાં સાદગી નથી રાખવાની, પરંતુ અત્યારના મહારાજે કહ્યું દેશકાળને જોઈને વર્તવું, એમ દેશકાળને અનુરૂપ થઈ આપણે નાના પાયે આ પાટોત્સવ ગોઠવ્યો છે, છતાં પણ જે જે ભક્તોએ નાની મોટી પીવડા ઘનશ્યામ મહારાજને રાજી કરવા સેવા આપી છે એવા ભક્તોને તાળીઓથી વધાવીએ કે ભક્તોએ પોતે જાણે એ પ્રત્યક્ષ હાજર હોય એવી રીતે પીવડા ઘનશ્યામ મહારાજની સેવા કરી છે। વાલા ભક્તો, આ પાટોત્સવની અંદર મને એમ થયું શું કથા સાંભળશું, આમ તો આપણી રોજ પાટોત્સવના પારાયણની કથા જ હોય છે, સવાર સાંજ કથા વાર્તાનો અખાડો આ લોયા ધામની અંદર છે। શ્રીજી મહારાજની આજ્ઞાને ઉપાસનાને દ્રઢ કરવા માટેનો ગુરુજીનો સંકલ્પ છે, એના માટે રાત દિવસ કથાવાર્તા થાય છે, પણ મને જે મહારાજ અને ગુરુજીએ પ્રેરણા કરી હૃદયમાં રહીને કે સદગુરુ ધ્યાન મૂર્તિ
મોટા નૃષિયાનંદ સ્વામી એમનું આખ્યાન વિશે આપણે થોડુંક આચમન કરીશું. સ્વામી બહુ મોટા સંત હતા. આપણા સત્સંગના ઇતિહાસોમાં એવું જોવા મળે છે કે ઘણા બધા સંતોના ઇતિહાસ બહુ ડીપલી નથી. ઘણા બધા સંતો એવા છે કે જેના ઇતિહાસો પણ ઉપલબ્ધ નથી, ફક્ત નામ જ ઉપલબ્ધ છે. ઘણા સંતોના ઇતિહાસો ખાલી એક પેજની અંદર સમાઈ જાય, બે પેજની અંદર ઇતિહાસ પૂરો થઈ જાય. એટલા ભાગ્યશાળી છીએ કે અમુક અમુક સદગુરુ સંતોના આખા જીવન ચરિત્રો આપણી પાસે છે. એના ઉપરથી ચોક્કસ એવો ખ્યાલ આવે છે કે ભગવાનના દિવ્ય સંતો ભક્તોના ઇતિહાસોને જાળવવા માટેનો પ્રયત્ન હવે મારે ને તમારે કરવો જોઈએ. કંઈક ને કંઈક સારા પ્રસંગો આપણા જીવનમાં કોઈ સંત કે ભક્તના બન્યા હોય, આપણી નજરની સામે બન્યા હોય, આપણે અનુભવ્યા હોય, એની એક નોંધપોથી રાખીને એમાં લખી રાખવા જોઈએ. કારણ કે ક્યારેક કોઈક સમયે કોઈકને પ્રેરણારૂપ બને, આ મોટા સંતોના જીવન આપણા માટે પ્રેરણારૂપ બને એવા હોય છે. ત્યારે આપણે સૌ પ્રથમ પીવડા ઘનશ્યામ મહારાજ એમના ચરણોમાં વંદન કરી, હરિકૃષ્ણ મહારાજ એમનું ધ્યાન ધરી, પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં વંદન કરી આ આખ્યાનની શરૂઆત કરીશું. પીવડાને પાયે પડી હરિ કૃષ્ણનું ધરી ધ્યાન, પીવડાને પાયે પડી હરિ કૃષ્ણનું ધરી ધ્યાન, પીવડાને પાયે પડી હરિ કૃષ્ણનું ધરી ધ્યાન, સદગુરુને વંદન કરી કહું મોટા સંતનું આખ્યાન, સદગુરુને વંદન કરી કહું મોટા સંતનું આખ્યાન, સદગુરુને વંદન કરી કહું મોટા સંતનું આખ્યાન, સદગુરુને વંદન કરી કહો મોટા સંતનું આખ્યાન, ધન્ય ધન્ય જેની સ્થિતિ રાખ્યો બૃહદ વૈરાગ્ય, 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 મહારાજનો જેને સુખ લાદ્યું જગ લાગ્યું બળ તુલાય, 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 કોણ હતા તે સંત સુરા જેને ભૂધરની લાગી ભૂખ, કોણ હતા તે સંત સુરા જેને ભૂધરની લાગી ભૂખ, હરિ વિના જેને પર હર્યો સંસારનો સર્વે સુખ, હરિ વિના જેને પર હર્યો સંસારનો સર્વે સુખ, નૃસિંહાનંદ સાધુ મોટા જેને વાલા સંગાથે વાલ, નૃસિંહાનંદ સાધુ મોટા જેને વાલા સંગાથે વાલ, પ્રભુજીને પ્યારાયતી જેની વાતો કરી
છે અપાર પ્રભુજી ને પ્યારાયતી જેને વાતો કરી છે અપાર પ્રભુજી ને પ્યારાયતી જેને વાતો કરી છે અપાર પ્રભુજી ને પ્યારાયતી જેને વાતો કરી છે અપાર સૌ પ્રથમ સ્તુતિ કરી છે પીવડાને પાઈ પડી હરિકૃષ્ણનું ધરી ધ્યાન સદગુરુને વંદન કરી કહું મોટા સંતનું આખ્યાન ધન્ય ધન્ય જેની સ્થિતિ રાખ્યો બૃહદ વૈરાગ્ય જે સંતનું આપણે ચરિત્ર સાંભળવા તરફ જઈ રહ્યા છે વૈરાગ્યવાળા નહોતા બૃહદ વૈરાગ્યવાળા હતા સાર સિદ્ધિ નામનો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો ગ્રંથ છે જેમાં વૈરાગ્ય અને બૃહદ વૈરાગ્યની પરિભાષા સ્વામીએ કરેલી છે બૃહદ વૈરાગ્ય એટલે કોઈ કાળે ક્યાંય પણ બંધનને ન પામે એને બૃહદ વૈરાગ્ય કહેવાય કઈક વસ્તુ છોડવી કોઈક વસ્તુનો અભાવ આવો ને ભગવાનમાં હેત થવું એના ઘણા બધા પ્રકારો હોય એમાં સમજણપૂર્વકનો જે ત્યાગ છે સમજણપૂર્વક રાખેલો વૈરાગ્ય છે એને બૃહદ વૈરાગ્ય કહેવાય સ્વામીમાં એવો બૃહદ વૈરાગ્ય હતો મહારાજનો જેને અતિશય સુખ મળ્યું જગત આખું બળતું લાઈ લાગ્યું કોણ હતા તે સંત સુરા એવા સુરવીર સાધુ કોણ હતા જેને બુધરની ભૂખ લાગી હતી હરિ વિના જેને પર હર્યું સંસારનું સર્વે સુખ જેને ભગવાન વિના બધા સુખને પર હર્યા હતા એનું નામ હતું નૃસિહાનંદ સાધુ મોટા મોટા નૃસિહાનંદ સ્વામી સાધુ જેને વાલા સંગાથે બહુ વાલ હતો ભગવાનને જે બહુ વાલા હતા અને ભગવાને એમને બહુ હેતથી વાતો કરી છે સ્વામીનો ઇતિહાસ હમણાં આપણે પ્રવેશ કરીશું તો બહુ સ્વામીનું જન્મસ્થાન સ્વામીના માતા પિતાનું નામ આવું બધું ઉપલબ્ધ નથી થતું પરંતુ સ્વામીના ઇતિહાસો જે મહારાજ સાથેના છે એ બહુ જાણવા જેવા છે આપણું ત્રિદિનાત્મક આ કથાનું આયોજન છે પરંતુ આ કથા એવું આપણે ટાર્ગેટ રાખતા નથી ત્રણ દિવસમાં પૂર્ણ કરવી ત્રણ દિવસમાં સ્વામી જેટલું પોતાના જીવનનું આચમન કરાવે એટલું આપણે કરવું છે બાકીના સ્વામીના જીવનનું આચમન આપણે શનિવારની સભા દરમિયાન કરતા રહેશું પણ આવા મોટા સાધુનું આખ્યાન જો આપણે દોડાવી દઈએ તો પણ એને સમજવા માટે કે એમને યથાર્થ આપણા હૃદયની અંદર ઉતારવા માટેનો આપણને ચાન્સ ના મળે માટે આપણે ધીરે ધીરે સ્વામી જેટલું આપણા હૃદયમાં ઉતરતા જાય અને સ્વામી જેટલો પ્રકાશ પાથરીને આપણને મહારાજ આપે એવી રીતે આપણે ધીરે ધીરે સ્વામીની પ્રેરણા મુજબ આગળ જશું વાલા ભક્તો આ મોટા નૃસિહાનંદ સ્વામી એમના ઇતિહાસની અંદર એવું મળે છે ભારત દેશમાં ઉત્તર દિશે ભારત દેશમાં ઉત્તર દિશે ભારત દેશમાં ઉત્તર દિશે ભારત દેશમાં ઉત્તર દિશે એ ગોંડા પ્રાંત રહ્યો છે જે વિશે વીર સિંહ મહારાજાનો રાજા વીર સિંહ મહારાજાનો રાજા વીર સિંહ મહારાજાનો રાજા વીર સિંહ મહારાજાનો રાજા ઝૂલે હિંડોળે જેનો મોટો હાક ઝૂલે હિંડોળે જેનો મોટો હાક ઝૂલે હિંડોળે જેને મોટો ઠાઠ ઝૂલે હિંડોળે જેનો મોટો હાક ભારત દેશની અંદર ઉત્તર દિશાની અંદર પૂર્વાશ્રમની અંદર જે મોટા સંતનું આપણે આખ્યાન સાંભળવા જઈ રહ્યા છે ઉત્તર પ્રદેશના ગોંડા પ્રાંતમાં ગોંડા જિલ્લો છે છપ્પયા ગામ પણ એની અંદર જ આવ્યું એ ગોંડા પ્રાંતની અંદર મહારાજા વીરસિંહ હતા આગલો એમનો ઇતિહાસ કોઈ ઉપલબ્ધ નથી થયેલો તેમની સેવા કરનાર અનેક દાસદાસ્યો હતા
હિંડોળા ખાટે હિચકુ રાજા હતા, મહારાજા હતા, સુખ સાહેબીનો કોઈ પાર નહોતો. સારા સારા ખાનપાન, મોજ મજા કરવી, હાજી હાજી કહેનારા હજારો સૈનિકો, હજારો લોકો, રાજાને તો બધાય સલામ ભરે. આવા પદ ઉપર એ પદાદુર એટલે પદ ઉપર બેઠેલા હતા. પોતે પૂર્વના જબરા મુમુક્ષુ હતા. એટલે મુમુક્ષુ હોય ને, મુમુક્ષુ એને કહેવાય જે મોક્ષને ખોળતો હોય. પોતે ગાદી ઉપર બેઠા હોય, બધા હાજી હાજી કરતા હોય, પોતાની પરંપરાની અંદર રાજનું કારભારું કરવું આ ચાલ્યું આવે છે, પરંતુ એમને બેઠા બેઠા એમ થાય કે આટલું બધું કર્યા પછી શું? આ રાજ્ય જે દિવસે ન હોય તે દિવસે શું? આટલા મને જે માનવાવાળા છે બધાય ન હોય તે દિવસે શું? આવું એકાંતમાં બેસીને વિચારે. પોતાના કોઈ પણ પરિવારજનોને આ વાત કરતા નથી, પણ પોતે વિચાર્યા કરે છે એકાંતમાં બેઠા બેઠા. વીરસિંહજી પૂર્વ જન્મના જબરા મોમોક્ષુ મોક્ષ મેળવવા થયા બુભુક્ષુ, પૂર્વ જન્મના જબરા મોમોક્ષુ મોક્ષ મેળવવા થયા બુભુક્ષુ, ભોગ વૈભાવે ચેતન લાગે આત્મા એક મૂર્તિને માગે, ભોગ વૈભાવે ચેતન લાગે આત્મા એક મૂર્તિને માગે, સાધુને વારે વારે તેડાવે સંત રાજાને કથા સંભળાવે, સાધુને વારે વારે તેડાવે સંત રાજાને કથા સંભળાવે. પોતે એકાંતમાં બેઠા બેઠા વિચાર્યા કરે છે, મુમુક્ષુ છે પૂર્વના, પૂર્વ જન્મના જપ તપ બહુ એમના હશે, કઈક ખામી રહી ગઈ હશે, એના કારણે જ એમને રાજાને ત્યાં જન્મ મળ્યો છે, રાજ્ય મળ્યું છે, છતાં પણ એમાંથી વૈરાગ્ય થાય છે. ધન મળે, સત્તા મળે, મોટપ મળે, પ્રતિષ્ઠા મળે, પદ મળે અને છૂટે એ પૂર્વનો મુમુક્ષુ, છોડતા કઠણ ના પડે એ પૂર્વનો મુમુક્ષુ, અને એક વાર મળ્યા પછી છૂટવું મુશ્કેલ પડે એ આ લોકનો જીવ બંધન થઈ જાય. કોઈકના વતી કામ કરતો હોય ને તોય થઈ જાય કે હું છું, હોવ તો હોવ. શેખ મિયાને શું થયું હતું? મહારાજ વતીથી કામ કરતા હતા, સમાધિ એના એની દાઢી સામે જોવાથી સમાધિ થતી, પણ મહારાજ વતી થતું હતું. પણ પ્રોબ્લેમ શું થઈ ગયો કે આ તો બધું મારી દાઢીનો ચમત્કાર છે. ખરી ગઈ, દાઢી ના રહી, ઐશ્વર્ય ના રહ્યું, કારણ કે કોઈક વતી હતા. એમ આપણે જે કાંઈ આપણા જીવન દરમિયાન જે કાંઈ કરીએ છીએ એ આપણા આત્યંતિક કલ્યાણ માટે કરીએ છીએ. વીરસિંહ પોતે બેઠા બેઠા વિચારે છે કે આ લોકની અપાર આ સુખ સાહેબી મળી છે, પણ મને કોઈ જગ્યાએ શાંતિ તો ક્યારેય થતી જ નથી. દુનિયા જેમાં સુખ જોવે છે એમાં વીરસિંહને દુઃખ દેખાય છે. આ મુમુક્ષુનું લક્ષણ, જ્યાં આખા જગતને સુખ દેખાય ત્યાં મુમુક્ષુને દુઃખ દેખાય, અને જ્યાં મુમુક્ષુને સુખ દેખાય ત્યાં આખા જગતને દુઃખ દેખાય. અસ્થિર આ દેહને દુનિયામાં સતત નાશવંત અને તુચ્છપણાનું અનુસંધાન એમને રહેતું, રાજ્યનો તમામ વહીવટ કરતા પણ સત્તા અને સંપત્તિની વચ્ચે રહેતા છતાંય હંમેશા એમ થતું ભગવાનને મળવું છે, ભગવાનને મળવું છે, ભગવાનને મળવું છે. આવો ભગવાનને મળવાનો તલસાટ રહેતો. રાજા હોવા છતાં નિર્માની થઈને વારે વારે સાધુને તેડાવે, સાધુને વારે વારે તેડાવે, સાધુને વારે વારે તેડાવે, સાધુને વારે વારે તેડાવે, સાધુને વારે વારે તેડાવે.
તેડાવે સંત રાજાને કથા સંભળાવે સંત રાજાને કથા સંભળાવે સંત સમાગમે રટના લાગે સંત સમાગમે રટના લાગે સંત સમાગમે રટના લાગે સંત સમાગમે રટના લાગે એ વૃત્તિ છેલ્લો જન્મ કરવા લાગે 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 સાધુ ને વારે વારે તેડાવે સાધુ આવીને રાજાને કથા સંભળાવે ભગવાનના ચરિત્રો કે જગતના નાસંતપણાની વાતો કરે આ તો પૂર્વનો મુમુક્ષુ હતો એટલે વધારેના અંતરની અંદર બધું ઘોળાવા લાગ્યું હવે તો સાધુનો સમાગમ થયો એટલે એકાંતમાં બેસીને જે વિચારો કરતા હતા એ વિચારો વધારે પ્રબળ થયા અને પછી રાજા તો નિર્માની થઈને સાધુની સેવા કરે સમાગમ કરે જ્યારે કોઈ સાધુનો સમાગમ કરીએ ત્યારે નિર્માની થઈએ નિર્માની થયા વિના દાસત્વ ભાવને રાખ્યા વિના કોઈ ગમે એવા મોટા સંતની સેવા કે સમાગમ કરે એમાંનો એક પણ ગુણ આપણામાં ન આવે ગાયની પાસે દૂધ છે ગાયને આંચળમાં દૂધ આવી ગયું છે પરંતુ વાછડા થયા વિના ગાય ધવરાવી શકતી નથી ગીતાને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ત્યારે આપી શક્યા જ્યારે અર્જુન વત્સ બન્યા છે કોઈ સદગુરુ મળ્યા હોય ત્યારે સદગુરુની પાસે વત્સ બનીએ નિર્માણી થઈએ દાસ થઈએ મારે કંઈક મેળવવું છે પણ ત્યાં જો રાજાની પ્રતિષ્ઠા લઈને બેઠા હોય કે હું તો રાજા છું અને હું સાધુનું પૂરું કરું છું તો એ કોઈ દિવસ સાધુની વાતની એની ઉપર અસર ના થાય જ્યારે આપણે એવું માનીએ કે આપણે આ બધું જ આપણે ચલાવીએ છીએ અને આપણે છીએ તો આ બધું હાલે છે ત્યારે કોઈ દિવસ સાધુની વાતની અસર નહીં ભગવાનની અસર એ આપણી પર ના થાય આ દુનિયામાં કેટલાય લોકો એવા છે જે ભગવાનના પણ સંચાલકો થયેલા છે એવું માને છે કે ભગવાનના મંદિરો મારે લીધે ચાલે છે ભગવાનનું મંદિર મારે લીધે થયું છે આ સાધુની આજીવિકા હું પૂરી કરું છું આવું માનવા વાળાની બહુ મોટી ભૂલ છે કથા વાર્તાના અંગવાળા ભક્તોને આવા અંગ ન હોય પરંતુ જેને ગુણ બુદ્ધિનો અંગ હોય ને એને આવું અંગ થાય આપણાથી ભગવાન નથી આપણાથી સત્સંગ નથી આપણાથી સાધુ નથી આપણાથી હરિભગત નથી ભગવાનથી સાધુથી હરિભગતથી સત્સંગે કરીને આપણે છીએ આપણા અસ્તિત્વ મટવાથી આનું અસ્તિત્વ મટવાનું નથી એનું અસ્તિત્વ નહીં હોય તો આપણું નહીં રહે આવો વિચાર જે મુમુક્ષુને રહે એ રાજાની પદવી હોવા છતાં પણ નિર્માની થઈ શકે વીરસિંહ સાધુનો સમાગમ કરે છે સાધુની કથા વાર્તા સાંભળીને આવે વિચાર કેવો આવે એમને જો કઈક વાર સત્ય લોક પામ્યો કઈક વાર્યો કઈક વાર પામ્યો કૈલાસ કઈક વાર ઇન્દ્ર પદવી પામ્યો તોય નટડી વિષય સુખ આશ કઈક વાર સત્ય લોક પામ્યો કઈક વાર પામ્યો કૈલાસ કઈક વાર ઇન્દ્ર પદવી પામ્યો તોય નટડી વિષય સુખ આશ કઈક વાર સુરપુર પામ્યો વિબુધ કન્યા વિમાન કઈક વાર ભૂમા ભૂપતિ થયો કઈક વાર થયો ધનવાન કોઈ પણ મુમુક્ષુના હૃદયમાં એનો આત્મમંથન છે ને એ કોઈ સાધુના સમાગમે કરીને થાય પૈસાથી ના થાય સંપત્તિથી ના થાય સત્તાથી ના થાય પણ અંતરની અંદર જે આત્મમંથન થવું એ કોઈ સંત મળે તો થાય વીરસિંહને એવું થવા લાગ્યું કઈક વાર હું સત્ય લોકને પામ્યો કઈક વાર ઇન્દ્ર પદવીને પામ્યો કઈક વાર સુરપુર વિબુધ કન્યા વિમાન અપ્સરાઓ મળી વિમાન મળ્યા કેટલી વાર આ પૃથ્વી પર રાજા થયો કઈક વાર થયો ધનવાન
એમ અનેક વાર પામ્યો ભૂમે વ્યોમે અવતારને, એક ન પામ્યો વૈરાગ્ય ને ત્યારે શું પામ્યો જનસારને. આ શબ્દો તો છે સદગુરુ નિષ્કુળન સ્વામીના, સાર સિદ્ધિ ગ્રંથના છે. સંતો દ્વારા વીરસિંહને આવા વિચારો આવવા લાગ્યા, કઈક વાર ધનપતિ થયો, હવે એની સાથે આપણા આત્માને સરખાવવાનો છે. આપણી પાસે જેટલું છે, આપણે પૃથ્વીના રાજા છીએ, એક ટાઉનના રાજા છીએ, અરે ઘરના રાજા છીએ, ઘરમાં આપણું 100% ચાલે એવું છે એમાંય નથી. હવે આપણી સત્તા એનો વિચાર કરીએ, આપણે આપણી સત્તા કેટલી છે, આપણી પાસે સંપત્તિ કેટલી છે, આપણી પાસે મોટપ કેટલી છે, આપણને માનવાવાળા કેટલા છે, આ બધાનો વિચાર કરીએ ને તો એવી ખબર પડશે કે વીરસિંહ રાજા પાસે જે હતું એમાંથી લાખમાં ભાગનું પણ આપણી પાસે નથી. છતાં પણ આપણને કયે દિવસે વિચાર આવ્યો કે કઈક વાર સુરપુર પામ્યો વિબુધ કન્યા વિમાન, કઈ વાર આ ભૂમા ભૂપતિ થયો, કઈક વાર થયો ધનવાન. આવો વિચાર આપણને એકાંતમાં બેસીને આવવો જોઈએ, આપણને એવો વિચાર આવવો જોઈએ, મેં કેટલા જન્મો આ પૃથ્વી પર લીધા હશે, કેટલા લીધા હશે, અનંત જન્મો લીધા હશે, અનંત જન્મોની અંદર અનંત વસ્તુ પામ્યો હોઈશ, અનંત વ્યક્તિઓને પામ્યો હોઈશ, અનંત સંપત્તિને પામ્યો હોઈશ, છતાં પણ મારો આજ દિવસ સુધી હજુ અંત નથી આવ્યો, તો મારે હવે મારો છેલ્લો જન્મ કરવો છે. મોટા નૃસિંહાનંદ સ્વામી આપણને એમ શીખવાડે છે, હું હિંડોળા ખાટ હિચકું છું, મોટો રાજા થયેલો હતો છતાં પણ આત્યંતિક કલ્યાણ માટે બધાનો ત્યાગ કરવાનો વિચાર કરું છું. આપણી પાસે એવા હિંડોળા ખાટ નથી, આપણી પાસે એવા રાજ નથી, આપણને કાંઈ હજારો લોકો હાથ જોડીને ઊભા નથી, તો આપણે તો આપણો છેલ્લો જન્મ કરી જ લેવો પડે. એના કરતાં આપણે ઓછા વૈરાગમાં કામ થાય, એમને જાજો વૈરાગ રાખવો પડે. આપણે વરી કેટલો જા, આપણે તો થોડોક વૈરાગ જોઈએ, કારણ કે જેને બહુ માનતા હોય એને જાજો વૈરાગ જોઈએ, જેની પાસે બહુ રૂપિયા હોય એને જાજો વૈરાગ જોઈએ, જેને જાજી સંપત્તિ હોય એને જાજો વૈરાગ્ય જોઈએ, આપણે તો થોડાકમાં કામ થાય. વીરસિંહ આવું વિચારે છે, આ જગત એક સ્વપ્નથી વિશેષ કશું જ નથી, કરોડો જન્મો મેં સ્ત્રીઓ માટે, છોકરાઓ માટે, બધાય માટે વાપરી નાખ્યા, હવે બસ મારે આ સંસારનો ત્યાગ કરવો છે. આવો વીરસિંહ વિચાર કરવા લાગ્યા. નાશવંત લોકના માર્ગે ચાલવું નથી, મારે તો પરમેશ્વરના પંથે હવે પગલા માંડવા છે. વીરસિંહને રાજવૈભવમાંથી મન ઉતરી ગયું, પરમાત્મા સાથે હૃદય જોડાયું છે, જગત હાવ ઝેર બની ગયું છે. એક દિવસ સદાણે માટે રાજ્યનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો, એકાંતમાં બેઠા બેઠા નિર્ણય કર્યો, રાજ્યનો ત્યાગ કરવો છે. કારણ કે રાજ્યને છોડીને જવું બહુ અઘરું છે, રાણીઓ ના છોડે, દીકરાઓ ના છોડે, દાસ દાસીઓ ના છોડે, પ્રજા ના છોડે. સારો રાજા હોય, આવો જે વ્યક્તિ હોય એ તો આદર્શ રાજા હોય, એને કોઈ છોડવા તૈયાર ના થાય. એટલે ને એમ થયું કે મને આખરે લાગણીના બંધનો પણ બાંધશે. આવો વિચાર કરીને પોતે એકાંતમાં બેસીને વિચારે છે, પ્લાન બનાવે છે. કેવો બે વચ્ચે ડિફરન્ટ છે આપણી ને એની વચ્ચે. આપણે વિષયોને મેળવવાનો પ્લાન બનાવીએ કે વિષયને કેવી રીતે પ્રાપ્ત કરીશું, અને વીરસિંહ રાજા વિષયમાંથી કેવી રીતે વિરક્ત થવું આવો પ્લાન બનાવે છે. આપણી પાસે કોઈ પ્લાનિંગ આવું છે કે આપણી ઉંમર આજે 50 વર્ષની થઈ, 40 વર્ષની થઈ, 60 વર્ષની થઈ, 65 વર્ષની થઈ કે 30 વર્ષની થઈ, આપણી પાસે કોઈ પ્લાનિંગ છે કે મારા જીવનના આટલા વર્ષોને મારે આવી રીતે વિતાવવા, આટલો સમય મારે સંસારમાં વધારે ગાળવો અને સંસારમાંથી નિવૃત્ત થવું, આટલું કાર્ય પતે એટલે મારે વધુમાં વધુ વૃત્તિઓ ભગવાનમાં જોડવી છે. આવો પ્લાનિંગ કરવો પડશે આપણે, આપણે કરવો પડશે. આ કોરોના આવ્યો તો કેવો પ્લાન કરીએ છે, મોઢે કેવું બાંધીને બેઠા છીએ, કોરોનાએ બંધાવ્યું છે. પ્લાન કરી દીધો ને આપણે, મંદિરમાં આ ટેબલ ઉપર ભગવાનના દર્શન કરવા આવે તો ત્યાં સેનિટાઈઝર મૂકી દીધું ને, પ્લાન કરી દીધું ને, સોશિયલ ડિસ્ટન્સ રાખી દીધું ને, બધો પ્લાન આપણે કરીએ છીએ. મૃત્યુ ન થાય એની માટે બધા પ્લાન છે, પણ ક્યારે જન્મ જ ના લેવો પડે એના માટેનો જ્યારે પ્લાન થાય ત્યારે સાચો પ્લાન છે.
આપણે મૃત્યુ ન થાય એનો પ્લાન તરત કરીએ છીએ, તરત અમલીકરણ એનું, અને તરત એની અંદર ગંભીરતા લઈએ છીએ, પણ ફરીથી જન્મવું જ નથી એની પાછળ ગંભીરતા લઈએ, એના માટે જ આ કથા વાર્તા છે. આપ સર્વે તો મુમુક્ષુ જન છો, રોજ કથા સાંભળીને આ રસ્તે ચાલો છો, પરંતુ એનું સતત અનુસંધાન આપણને નથી રહેતું. વીરસિંહ રાજાને સતત અનુસંધાન રહે છે. મોક્ષના માર્ગમાં કેવું છે, હું હોઉં કે તમે હો, પાણીની સેર જેવું એક અનુસંધાન જોઈએ. કોરોનાનું અનુસંધાન કેવું છે, આ કોરોના મહામારીનું અનુસંધાન આપણને કેવું છે એની ઉપર વિચાર કરો. 4 મહિનાથી આ પ્રાણી જન્મ્યું છે, 5 મહિનાથી આ પ્રાણીનો જન્મ થયો છે, પણ અત્યારે કોઈ પણ જગ્યાએ મંદિરમાં હરિભગત એવું કે 2 દી બધું લઈને ઘરે સાફ કરીને શાકભાજી લાવ્યો છું એમ કે ને, તો એ કોથળીને અડે એટલે પૂરું. એ કે મેં ઘરમાં બધું કમ્પ્લીટ કર્યું છે તોય નહીં, એનું અનુસંધાન છે. કારણ કે મૃત્યુ ન થાય એના પ્લાન આખી પૃથ્વી પર છે, મૃત્યુ ન થાય એના માટે પ્લાન આખી પૃથ્વી પર છે. આ વેન્ટિલેટરો બધું શું છે, શાના માટે છે, મૃત્યુ ન થાય એના માટે. સંશોધનો, સારી સારી દવાના, બધું આપણે જે કાંઈ આપણે આપણું બોડી ચેકઅપ કરાવીએ છીએ, બ્લડ ટેસ્ટ કરાવીએ છીએ, બધું શાના માટે કરાવીએ છીએ, કે વહેલો દેહ પડી ના જાય. એ તો સારું જ છે, 5 દી મોડા મરવું, ભગવાન કે પાક્કા થઈને મરવું, એના માટે જ આપણે કરાવીએ ને, આપણે બીજો કોઈ આશય હોય નહીં, ભગવાનના ભક્તો છીએ. પરંતુ એની સામે ફરી જન્મ નથી લેવો, એની માટેનો પ્લાન બહુ પાકો કરવો, બહુ પાકો કરો, બહુ પાકો કરો. એકાંતમાં બેસીને વિચારવું, રોજ 5-10 મિનિટ તો વિચાર કરી લેવો કે મારો છેલ્લો જન્મ થાય એવું આયોજન મારું અત્યારે કેટલું ચાલુ છે. વીરસિંહજી આવું આયોજન કરે છે, મારે રાજ્યનો ત્યાગ કરવો છે, એક દિવસ રાજ્યની પ્રજા બધી જ તરફથી વીરસિંહ ઉદાસ થયા છે, એટલે પ્રજાને ખબર પડી ગઈ છે કે રાજા જવાના છે. અચાનક વૈરાગ્યની ભગવી કંથા જાતે વીરસિંહે ધારણ કરી લીધી અને પોતે પરમેશ્વરને પામવાનો રસ્તો પકડ્યો. આખા રાજ્યની અંદર સન્નાટો છવાઈ ગયો છે, રાજ્યની બધી પ્રજા વીરસિંહને આશ્ચર્ય સહિત ઉદાસ ચહેરે જોતી રહી, ત્યાગ વૈરાગ્યને જોતી રહી. લોકો આંસુડા પાડે છે, રાણીઓને દાસ દાસીઓ માથા કૂટે છે, પણ આને તો એક જ વસ્તુ યાદ છે, કઈક વાર ઇન્દ્ર પદવી પામ્યો, કઈક વાર તોય નટડી વિષય સુખયાસ, કઈક વાર ભૂમા ભૂપતિ થયો, કઈક વાર થયો ધનવાન. બહુ વખત ધનવાન થયો છું, બહુ વખત ઇન્દ્ર પદવી પામ્યો છું, અને દરેક વખતે આવી રીતે આ રડવા વાળાઓએ જ મારું બગાડ્યું છે, એટલે હવે મારે કોઈના આંસુડા બાજુ જોવું નથી. આ આંસુડા મને ભવસાગરમાં નાખે એવા છે, ભલે રાણીઓ રહી, ભલે દાસ દાસોરિયા, ભલે મારી પ્રજા રહી, પણ પ્રજાને પણ, પ્રજાનું મારે પાલન કરવું જોઈએ, આવું કર્તવ્ય પણ મને આ રાજ્યમાં બાંધશે. રાજા છે ને, રાજા તો એમ વિચારે મારે મારી પ્રજાનું સારી રીતે પાલન કરવું, એ કર્તવ્ય નિભાવવા જેવું મારી આખી જિંદગી ગાદી ઉપર જાય, ભગવાનને કેદી મળું. અને ત્યાંથી રાજા નીકળી ગયા છે વીરસિંહજી. આખા ગોંડા પ્રાંતના રાજ્યને તિલાંજલિ આપીને વીરસિંહજી નીકળ્યા. વીરસિંહે કેવું કામ કર્યું, વીર સિંહે કર્યું વીર કામ, વીર સિંહે કર્યું વીર કામ, ગોંડા રાજ છોડ્યો તત્કાળ, ગોંડા રાજ છોડ્યો તત્કાળ, અયોધ્યા વિશે અખાડે આવ્યા, અયોધ્યા વિશે અયોધ્યા વિશે અખાડે આવ્યા, અયોધ્યા વિશે અખાડે આવ્યા,
સંત મધ્ય નરસિંહ રામ કાવ્યા 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 વીરસિંહજી પોતે ગોંડા પ્રાંતના રાજ્યનો ત્યાગ કરીને અયોધ્યામાં આવ્યા કારણ કે એમને સાંભળેલું કે અયોધ્યામાં સાધુ સંતોના બહુ મોટા અખાડાઓ હોય ત્યાં મોટા મોટા મહાત્માઓ રહેતા હોય કોઈ સિદ્ધ પુરુષ મને મળી જાય અને સિદ્ધ પુરુષ દ્વારા મને ભગવાનનો ભેટો થઈ જાય એટલે અખાડામાં આવે સાધુ સંતોના બહુ મોટા અખાડાઓ આજે પણ અયોધ્યામાં છે બહુ મોટા અખાડાઓ છે જ્યાં પોતાનું મન માન્યું એવું એક રામજી મંદિર એમાં એક પવિત્ર સાધુ જોયા એના સાનિધ્ય પોતે વાસ કર્યો પોતાના માર્ગનું ત્યાં વાતાવરણ બધું સાનુકૂળ હતું કારણ કે ત્યાં બધી પ્રકારના હોય બધી જગ્યાએ કઈ ભેખમાં ભગવાન જ હોય એવું ના હોય જો ભેખમાં જ ભગવાન હોય તો રાવણ ભેખ જ લઈને ગયો હતો ને સીતાજીનું હરણ કરવા ભેખમાં ભગવાન એવું નથી જેવી રીતે વનના જાડવે જાડવે કસ્તુરી જેમ મૃગે મૃગે કસ્તુરી નથી હોતી જાડવે જાડવે ચંદન નથી હોતા નાગે નાગે મણી નથી હોતા એમ ભગવે ભગવે ભગવાનનો વાસ નથી હોતો આ મુમુક્ષુ હતા એટલે એને પારખવાની શક્તિ હતી સાચા સાધુ કેવા હોય પોતે એક રામજી મંદિરના મોટા સંત હતા એનું જીવન એને બહુ સારું લાગ્યું ત્યાં પોતે રહ્યા છે ત્યાંના એ આગેવાન મહંતે એમને દીક્ષા આપી અને વીરસિંહમાંથી નરસિંહરામ બની ગયા નરસિંહરામ નરસિંહરામ નામ ધારણ કર્યું વીરસિંહ રાજા મટીને નરસિંહરામ થયા છે પણ હૈયામાં હજુ એક જ વિચાર રહે છે નરસિંહરામ બનવાથી કામ નથી થવાનું મારે તો મુક્ત જ્યાં સુધી ન બનું જ્યાં સુધી ભગવાન મને ફેસોફેસ ભેટે નહીં ત્યાં સુધી નરસિંહરામ બનીને શું કામ છે નરસિંહરામ બનવાથી કામ થોડું સુધર્યું ખરું કે રાજપાટ છૂટી ગયા રાજાના વૈભવો છૂટી ગયા રાજાની વેશભૂષા છૂટી ગઈ ભગવી કંથા ધારણ કરી લીધી પરંતુ ભગવાનને મળવું કેમ એ ત્યાં આગળ બેઠેલા સાધુઓ સાથે વાતો કરે ત્યારે સાધુ એવું કે ભાઈ જો ભગવાનને મળવામાં તો એવું છે કે ભગવાનને મળવું હોય ને તો ભગવાનની પ્રેમથી સેવા કરવી પડે ભગવાન અર્ચા સ્વરૂપોએ પૃથ્વી ઉપર વિરાજમાન છે અષ્ટ પ્રકારની પ્રતિમામાં ભગવાન અખંડ રહ્યા છે આ રામચંદ્રજી આ સીતાજી ને લક્ષ્મણની જે આ મૂર્તિ છે આ પ્રત્યક્ષ રામ છે એવું માનીને જો કોઈ 10 વર્ષ 12 વર્ષ પોતાની શ્રદ્ધા મુજબ વ્રત નિયમ લે કે હું એમની સેવા કરીશ તો કદાચ ભગવાન એમને પ્રત્યક્ષ ફેસ ટુ ફેસ મળે નરસિંહ રામને એવું છે મારે ભગવાન સાથે પ્રત્યક્ષ વાત કરવી છે મારે ભગવાનને ફેસોફેસ મળવું છે મારે ભગવાનને ભેટવું છે નરસિંહ રામને આવું છે શ્રીજી મહારાજ પણ નીલકંઠ વર્ણની સ્વરૂપે જ્યારે લોજને વિશે આવે છે ત્યારે સદગુરુ રામાનંદ સ્વામી ઉપર જે પત્ર લખે છે નીલકંઠ વર્ણની ભક્ત ચિંતાવણીનું પ્રકરણ 42 એમાં કહે છે કઠણ વ્રત કરું છું તને નથી મોડો પડતો હું મને તે તો કૃષ્ણ પ્રત્યક્ષ મળવા માટ હું જે કઠણ વ્રત તપ કરું છું મારા હૃદયમાં તો હું કૃષ્ણને જોઉં જ છું પણ મને એમ છે કૃષ્ણ મારી સાથે ફેસો ફેસ વાતો કરે એના માટે હું વ્રત અને તપ કરું છું મુમુક્ષુએ આવી તાલાવેલી રાખવી જોઈએ ભગવાનની ઈચ્છા પણ આપણી મહેનત એવી હોવી જોઈએ મહારાજ મારી સાથે બોલે મહારાજ મારી સાથે બેસે મહારાજ મને ક્યારેક રાત્રે જગાડે મહારાજ ક્યારેક મને ભેટે મહારાજ ક્યારેક મારી ભેગા સૂવે મહારાજ ક્યારેક મારી ભેગા જાગે ક્યારેક ભગવાન મને જમાડે ભગવાન ક્યારેક મારા હાથનું પ્રત્યક્ષ લે આવી તાલાવેલી મુમુક્ષુએ રાખવી જોઈએ હા અધૂરું ના લાગવું જોઈએ આ મહારાજ સિવાય હજુ કોઈ બોલતા ચાલતા બીજા ભગવાન છે એમ નહીં આજ પણ મારી સાથે ક્યારેક તો બોલો મહારાજ મહારાજ મારી સાથે ક્યારેક તો મને સામેથી તમે ભેટો
ક્યારેક તો મહારાજ હું તમને, અમે ઉપર રહેતા હોય મહારાજ હું તમને નીચે મળવા આવું, તમે ક્યારેક ઉપર તો આવો, એવી મારી પાત્રતા કેળવાય એવો બુદ્ધિયોગ તો મને આપો. આવી ભૂખ હશે ને તો મોક્ષના માર્ગે પાછા નહીં પડાય. મળવું ના મળવું, બોલવું ના બોલવું એની મરજીની વાત છે, પણ આપણી ભૂખ જો સદાય જાગતી હશે ને તો ફાયદો શું થશે? ફાયદો એ થશે કે કોઈ દિવસ આપણે આપણા માર્ગથી વિચલિત નહીં થઈએ. નહીં તો થશે શું કે સમજવાનું બે પ્રકારની સમજણ છે. એક એ છે સમજણ કે આ મળ્યા છે પ્રત્યક્ષ, મને એ જ મહારાજ જે અક્ષરધામમાં છે એ જ મને મળ્યા છે, બસ મળ્યા છે, મળ્યા જ છે, એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું, મળ્યા છો મને, આ જ જીવન જાણું છું, મળી ગયા. એટલે હવે વચનામૃત પ્રમાણે એવી અપેક્ષા નથી રાખવાની કે પેલા ધામ મને ક્યારે દેખાય કે ભગવાનનું એ તેજ મધ્ય સ્વરૂપ ક્યારે દેખાય, એ અપેક્ષા નથી રાખવાની. મહારાજે ના પાડી છે પ્રથમના નવમામાં, પરંતુ શ્રીજી મહારાજના જીવનથી જ, નીલકંઠ વર્ણિના જીવન વૃત્તાંતથી જ, પ્રથમ પ્રકરણ 42મું વાંચવાથી જ એવી ખબર પડે છે કે એવી ભૂખ તો મુમુક્ષે સદાય રાખવી જોઈએ. ભગવાન મારી સાથે ક્યારેક બોલે, ક્યારેક બેસે, ભગવાન મને ભેટે, કંઈક ભગવાન એમની અનુભૂતિ મારા હૃદયમાં કરાવે, આવી ભૂખ રાખવી જોઈએ, રાખવી જોઈએ, રાખવી જોઈએ. અપૂર્ણપણું નહીં, હજુ મને મળ્યા નથી એમ નહીં, મળ્યા તો છે પણ અનુભવ નથી થતો. અનુભવ થાય છે તો સમ્યક નથી થતો. પૂર્વે જેવો સંતો ભક્તોને અથવા તો અત્યારે જે દિવ્ય સંતો ભક્તોની કંઈક અનુભૂતિ સાંભળવા મળે એવી મને નથી થતી. આવી ભૂખ, આવી ભૂખ. કોઈ ભગવાનના મોટા સંત છે, કોઈ ભગવાનના મોટા એવા ભક્ત છે, મળ્યા છે આપણને, મળ્યા જ છે, હવે મળ્યા છે, મળ્યા છે. સદગુરુ ગુણાતીતાન સ્વામીનું ચરિત્ર છે, એ સમયે જ્યારે સ્વામીનું ચરિત્ર છે ત્યારે એ વાત મેં વિસ્તારથી કરી છે, પણ હું ટૂંકમાં કહું છું મારી સ્મૃતિ અનુસાર અત્યારે, કે સ્વામી એકવાર ઠાકોરજી જમાડતા હતા ત્યારે બે હરિભક્તો આવ્યા છે. નામની વિસ્મૃતિ હોવાને કારણે હું એક્ઝેક્ટ નામ નથી બોલતો, પણ અભયસિંહજી હતા એમાં એક, એ મને ખબર છે. તો સ્વામીના દર્શન કરવા માટે ત્રણ હરિભક્તો આવેલા છે, એમાંથી એક હરિભગતને એવા દર્શન થયા કે સ્વામી જમે છે તો સ્વામીની ભેગા મહારાજ જમે છે, આવા દર્શન થયા. એટલે ત્યાંથી દર્શન કરતાં કરતાં આંખમાંથી આંસુડા પડ્યા, દંડવટ કર્યા, અને બેઠાને કોઈક બીજા ભગત આવે ને એને કે જો સ્વામી અરે મહારાજ જમે છે, સ્વામી અરે મહારાજ જમે છે. તો ઓલા આમ જારી આમથી ઊંચા થઈને જોયું, તેને તો કાંઈ ના દેખાયું કે સ્વામી જ જમે છે. સ્વામી જુદા હતા કે એક જ હતા? એક જ હતા. ત્યાં કંઈ બે સ્વરૂપે નહોતા, એક જ સ્વરૂપ હતું, પરંતુ એકને એવા દર્શન થયા કે સ્વામી ભેગા મહારાજ જમે છે, તેજ તેજ દેખાનું ને રડવા લાગ્યા. અને ઓલા ભગતે સ્વામી પ્રત્યે નિષ્ઠાવાળા જ હતા, એને જોયું તો એને લાગ્યું કે સ્વામી જમે છે, કંઈ મને મહારાજ દેખાતા નથી. ત્યારે એને ઓલા હરિભગતને એમ કીધું છે કે તમારા જેવી દ્રષ્ટિ મારી થાય અને મને પણ સ્વામી આવા દર્શન આપે એવી કૃપા કરો. સ્વામી મળેલા હતા, પરંતુ જે દિવ્ય દર્શન એને થયા. એમ ભગવાન આપણને મળેલા છે. આ વાતથી હું એવું કહેવા નથી માગતો કે ભગવાન નથી મળ્યા ને હજુ ભગવાન આપણને દર્શન આપે તો જ મળ્યા કહેવાય ને એવી, એ ત્યાં સુધી આપણું અધૂરું છે એવું નથી કહેતો. પૂરું જ છે, અર્ચા સ્વરૂપે મળ્યા પૂરું જ છે. પરંતુ આવી જો ભૂખ લાગેલી હોય ને કોઈ પણ વસ્તુમાં, શું છે, જ્યાં સુધી ભૂખ ના રહે આપણે બસ પૂર્ણ કામ થઈ ગયા, કામ મળી ગયા છે. હવે આપણા ઇન્દ્રિયો અંતકરણ ક્યાંક રખડવા જતા રહેતા હોય, આપણા વિચારો સ્મૃતિ કાંઈ ના રહેતી હોય ભગવાનની, આપણને ભગવાન પ્રત્યેનું હેત ના રહેતું હોય, મળ્યા છે બસ, તો મજા ના આવે જીવન જીવવાની. પણ જો ભૂખ લાગે, કડકડતી ભૂખ, ભગવાન મારી સાથે બોલે, મેરો મેરો કહી હે ઈશ મેરે શીશ હાથ કબ ફેરોગે. બ્રહ્માનંદ સ્વામીએ કીધું, મેરો મેરો કહી હે ઈશ મેરે શીશ હાથ કબ ફેરોગે. પ્રેમાનંદ સ્વામીએ વિયોગનું કીર્તન ગાયું, પ્રેમાનંદ કે નાથ સાંવરે કબ આવોગે મેરે રે. એનો શું અર્થ થાય? પ્રેમાનંદ સ્વામીની સામે શું મહારાજ નહોતા? હતા, હતા જ, નજરની સામે હતા. એક પળ માત્ર ન ચૂકાય, એક પળ માત્ર ન ભૂલાય એવા પ્રત્યક્ષ નજરની સામે પ્રેમાનંદ સ્વામીને છોડીને મહારાજ ક્યાંય જઈ ન શકે, તો પણ કેમ કે છે મેરો મેરો કહી હે ઈશ? શા માટે કે છે પ્રેમાનંદ કે નાથ સાવરે કબ આવોગે મેરે રે? શા માટે કે છે કે ક્યારે મને તમારે જેવા ઘેરે સાદે કરીને મને બોલાવતા એવી રીતે ક્યારે બોલાવશો? પ્રાણ જીવન ઘનશ્યામજી, તમારા વિના અમે અધૂરા. ક્યારે આવશો ને ક્યારે મને બોલાવશો? એ ઘેરો સાદ
મને નામ દઈને બોલાવતા પ્રેમ સખી, એવું પ્રેમ સખી ફરી મને ક્યારે સાંભળવા મળશે? આ એક પ્રકારનું ભગવાનમાં હેત કરવા માટેનું આયોજન છે ભક્તનું, મોક્ષના માર્ગે વધારે ચાલવા માટેની તાલાવેલી છે. કારણ કે ભગવાન અર્ચા સ્વરૂપે મળ્યા છે, એ જ મળ્યા છે, પણ નથી બોલતા, બોલતા નથી. કેમ નથી બોલતા આપણી સાથે? કેમ આપણી સાથે વાત નથી કરતા? કેમ આપણને કંઈ શીખવી નથી જતા? આપણી કસર છે, એમાં કસર નથી. એ આપણી કસરને ટાળવા માટે એવી ભૂખ રાખવાની છે, આપણી કસરને ટાળવા. પછી આપણી મુમુક્ષુતા કોઈ દિવસ વિષયો ખાઈ નહીં શકે. ઇન્દ્રિયો અંતકરણ આપણી મુમુક્ષુતાને ખાઈ નહીં જાય. આ ભૂખ હશે તો વીરસિંહને એવી ભૂખ લાગી છે, મારે તો પ્રગટ ભગવાન જોઈએ, બોલતા ચાલતા જોઈએ. આટલું છોડ્યા પછી મારે કાંઈ એવું નહીં કે અર્ચા સ્વરૂપોની સેવા કરું, મારી સાથે રામચંદ્રજી બોલવા જોઈએ. આવું વિચારીને વ્રત લીધું છે. 12 વર્ષનું વ્રત વાલો કીધો, 5 આરતીનો નિયમ લીધો. 12 વર્ષનું વ્રત વાલો કીધો, 5 આરતીનો નિયમ લીધો. કીર્તન ગાયને પ્રભુને ભેટે, કીર્તન ગાયને પ્રભુને ભેટે, નથી રેવો વાલા હવે છેટે, નથી રેવો વાલા હવે છેટે. કીર્તન ગાયને પ્રભુને ભેટે, નથી રેવો વાલા હવે છેટે. નિયમ લીધું છે સાધુ થકી સાંભળીને, 12 વર્ષ સુધી મારે ભગવાનને રાજી કરવા માટે રામ લક્ષ્મણ અને જાનકીની સેવા કરવી. અયોધ્યાના એક રામજી મંદિરની અંદર એક દિવસ ગોંડા રાજનો, પ્રાંતનો મોટો વીરશી રાજા, એક પૂજારી તરીકે રામજી મંદિરની અંદર રહેવા 12 વર્ષનું વ્રત લીધું. મંદિરમાં પૂજારી બન્યા, ભગવાન આગળ કીર્તનો ગાય, ભગવાનને ભેટે. ક્યારે મને ભગવાનના દિવ્ય દર્શન થાય? પરમાત્માના પ્રગટ દર્શનની તાલાવેલીમાં નરસિંહ રામ 12 વર્ષની તપશ્ચર્યા કરવાનું નક્કી કરી સેવા કરવાનું વ્રત રાખ્યું. મંદિરમાં નિત્ય ભાવથી સેવા પૂજા કરે. કોઈ સાધુ સંતો કે યાત્રાળુ આવે તો એના માટે રસોઈ બનાવે, ભોજન આપે, ઉતારાઓ કરાવે, શ્રદ્ધાથી એમની સેવા કરે. સત્સંગની અંદર કોઈ પોતાથી મોટા અને બડિયા સાધુ આવે તો એને સત્સંગનો લાભ લે, મોટા માની નિર્માની થઈને પાછા એની સેવા કરે. કારણ કે મળવું છે કોને? ભગવાનને. ભગવાનને જેને મળવું છે ને, એને દાસભાવ સૌથી પહેલા કેળવવો પડે. જીવનો તો કેવો સ્વભાવ છે, થોડુંક એના સ્વભાવ ઉપર સેજ ડંખ લાગ્યો, તારે ને મારે શું, જા પૂરું થઈ ગયું. સેજ એના સ્વભાવને મરોડો, મારે શું, ઘણી કલ્યાણની દુકાનો છે. અને કઈ એવું થોડું છે કે સાધુની કથા વાર્તા આપણે તો જ કલ્યાણ થાય, ઘરે બેઠા કલ્યાણ થાય? અરે એવું થોડું છે ગુરુ કરીએ તો જ કલ્યાણ થાય, પોતે પોતાના ગુરુ થવાનું? અરે એવું થોડું છે પ્રત્યક્ષ ને પ્રગટ જ જોઈએ કોઈ સંત કે ભક્ત? ક્યાં નથી? છે જ. ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી, બધાય છે જ. વાત ખોટી નથી, છે જ, બિલકુલ ખોટી નથી, છે જ. પરંતુ ગોપાળન સ્વામી આપણી સાથે બોલે એવી આપણી કેપેસિટી ખરી? તો ગોપાળન સ્વામી ચોક્કસ આપણું અત્યારે જ કલ્યાણ કરે. છે તો ખરા, એ કોઈથી પરોક્ષ થયા નથી. પરોક્ષ હોય તો પછી આ શાસ્ત્રો, આ સત્સંગ, આ બધું થાય કેમ? છે તો ખરા, પણ બોલે. ભગવાન જ છે, પણ ભગવાન બોલે, કંઈક ભૂલ બતાવે, એવું કંઈ છે? એવી સ્થિતિ ના થાય ત્યાં સુધી કોઈ ને કોઈ ભગવાનના એકાંતિક સંત કે ભક્તના દાસ થઈને રહેવું. જ્યાં સુધી ભગવાન આપણને મળી ન જાય ફેસ ટુ ફેસ, જ્યાં સુધી ઇન્દ્રિયો અંતકરણનો ઝઘડો હોય ત્યાં સુધી ક્યારેય પણ કોઈ એકાંતિક સંત કે ભક્ત વિના ના રહેવું, કોકના નેજા નીચે રહેવું, તો કલ્યાણના માર્ગમાં વિઘન ના આવે, નહીં તો આ ઇન્દ્રિયો અંતકરણ ક્યાંય ખેંચી જાય એવા છે. આવી રીતે પોતે સેવા કરે છે. 4 વર્ષ નરસિંહ રામના રામજી મંદિરમાં વીતી ગયા. એ દરમિયાન ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયેલા છે,
સદગુરુ રામાનંદ સ્વામીએ ગાદી સોંપેલી છે અને ભગવાન સ્વામીને તો ચુંબકનો પહાડ છે, બધેથી લોઢું ખેંચવાનું છે, પૃથ્વીમાં જ્યાં જ્યાં મુમુક્ષુઓ પડ્યા બધેથી ખેંચવાના છે, મહારાજનો સંકલ્પ છે. આ બાજુ ઉપર નરસિંહરામ રોજ રામચંદ્રજીની સેવા કરે ત્યારે વંદન કરીને પ્રાર્થના કરે, પ્રભુ મારી સાથે બોલો ને, પ્રભુ મારી સાથે બોલો ને, મને ભેટો ને, તમે સામેથી મને ભેટો ને. રડે, ભગવાનને ભેટે, રડે, ભગવાન આગળ કીર્તનો ગાય, વારે વારે ભગવાનને પ્રાર્થના કરે. આ બાજુ ઉપર ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી અસંખ્ય પરમહંસો સાથે ગુજરાતની ભૂમિમાં વિચરણ કરી રહ્યા હતા. વિચરણ કરતા કરતા ભગવાન સ્વામિનારાયણ કાઠિયાવાડમાં વિચરણ કરે છે અને ત્યાં વિચરણ કરતા કરતા એવી ભગવાને ત્યારે હજુ રામાનંદ સ્વામીએ ગાદ્ય બેસાડેલા એટલે મારા સમાધિ પ્રકરણ ચલાવતા, ખરેખરું સમાધિ પ્રકરણ, બધાને દિવ્ય અનુભવો કરાવતા, ગામડાઓને વિચરણ કરતા કરતા ભગવાન કારિયાની ગામમાં આવ્યા છે. કારિયાની ગામમાં જ્યારે ભગવાન શ્રીહરિ આવ્યા ત્યાં સેવા યજ્ઞનો આરંભ કર્યો. પાદરમાં મોટું તળાવ હતું, એ તળાવ ગળાવતા હતા. રામકુંડ અને ભીમકુંડ એનું કાર્ય ચાલતું હતું. ભગવાન સ્વામિનારાયણ ખીજડાની છાયાએ પોતે બેસતા અને બેસીને પાછા બધાની સાથે સેવામાં પણ જોઈન્ટ થતા. ભગવાન સ્વામિનારાયણનું એક બહુ વિશેષતા હતી, પોતે પહેલાં કરતા અને પછી બીજા પાસે કરાવતા, એટલે કરવું જ પડે. અને આપણે શું હોય, બેઠા બેઠા કહીએ કે આમ કરજે, આમ કરજે, આમ કરજે, કેટલું કરે ઓલો. મહારાજ તો પોતે ઈટો માથે લીધી છે, મહારાજે તગારા પોતે ઉપાડ્યા છે. 200 વર્ષ પહેલાં મહારાજ પોતે આવી રીતે સેવા કરતા, પોતે ટોપલા ઉપાડતા, માટીએ તળાવ ખોદવાનું કામ ચાલતું. એ સમયે ભક્તોને સેવા કરવાનો નિત્ય ચડતો ને ચડતો રંગ રહેતો. ઘણા ભક્તો મહારાજને એમ કહેતા, તમે રહેવા દો ને, સેવા અમે કરશું. મહારાજ જાણતા હું ખીજડાને છાંયે બેસી રહું તો સૌના અંતરમાં ઉત્સાહ ના આવે, એટલે મહારાજ જાતે કરતા. આમ વિચારીને પ્રભુ પોતે જ ટોપલા ઉપાડતા. અને જ્યારે પ્રભુ ટોપલા ઉપાડવા માંડે ત્યારે કોઈને કહેવું ન પડે કે હવે તમે સેવામાં લાગો, કહેવું પડે? કોઈ મોટા હોય એ જ હાવરની લઈને મંડી પડે તો હા, પણ આ મુમુક્ષુ હોય તો, હા મુમુક્ષુ હોય તો ફેર પડે, નહીં તો મુમુક્ષુ ના હોય ને તો શું કે, એ તો એમને કરવા દો, એમને કરવાની આદત છે. શું વિચારે? એમને કરવાની મારી ફરજ છે એમ ના વિચારે, મારી ફરજ છે એમ ના વિચારે, એમને કરવાની આદત છે, કરવા દો એમને, આપણે બેસો શાંતિથી. કળિયુગમાં તો એવા નંગ મળી જાય, પણ આ તો શ્રીજી મહારાજને મળેલા મુમુક્ષુ હતા ને, એટલે તો વિચારે કે મહારાજ કરે ને આપણે કેમ બેસાય. કારણ કે ઘણા એવા હોય, ઘણા છે ને સ્વામીએ વાતોમાં કીધું, બહુ પ્રકારના મનુષ્યો સત્સંગમાં હોય, એમાં સ્વામીએ ગણાવે છે, પિતરાય હોય, મિત્ર હોય, મંદિરમાં હોય, મંડળમાં હોય, સત્સંગમાં હોય, સ્વામી કે મહેમાને હોય ગણા, ત્યાં સુધી સ્વામીએ કીધું બેઠાડે હોય, બેઠાડ હોય, બેઠાડ એને તમારે ખાલી કાંઈ નહીં, બસ બેહાડવાના શોભાના ગાંઠિયા જેમ, એક એક તમારે ફોટો પાડો ને તો આમ લાગે કે ભાઈ પબ્લિક હતી એવાય હોય, એને બેઠાડ કહેવાય. કાંઈ કરવાનું નહીં, કશું જ નહીં, નહીં તનની સેવા, નહીં મનની, નહીં ધનની, કાંઈ નહીં. કોક લાવે તો આવે, એવા હોય બધે જ હોય, આ બેઠાડ હોય, ઘણા માલિક જેવા હોય, ધણી જેવા હોય, કચરો પડ્યો હોય ને તો એ કોઈને કહેવા ના જાય, જાતે સાફ કરે. અને ઘણા કહેવા હોય, ઓડિટર હોય, આટલી આટલી જગ્યાએ કચરો પડ્યો સાફ કરી નાખજો, એવા હોય. આ બધી રીતના મંદિરમાં હોય, મંડળમાં હોય, સત્સંગમાં હોય, સ્વામીએ આવું કીધું છે. ગુણાધીતાનંદ સ્વામીએ કેટલા પ્રકારના હોય એ ક્યારેક વાત લઈશું, અત્યારે વાત લેવાની નથી. પણ શ્રીજી મહારાજ સેવા કરતા ત્યારે બધા જોઈન્ટ થઈ જાય, ઉત્સાહ આવે. મહારાજ તળાવ ખોદવા આવેલા ભક્તો માટે સાંજે 20 કોઠીમાં 20 મન બાજરો પલાળે અને 10 કોઠીમાં 5 મન તલ પલાળે અને સવાર થતાં કોઠીઓ આખી ભરાઈ જાય પાણીથી, બધું પલાળેલું હોય એટલે બાજરી પાણી પીને, તલ પાણી પીને, સવારે પલાળેલો બાજરો અને પલાળેલા તલ ખોબો ભરી ભરીને પોતાના હાથે આપે અને એક ગોળનો મોટો ગાંગડો આપે. તલ હાંકડી નહીં, આજ પલાળેલો બાજરો પલાળજો, ક્યારેક મળે તો આખો બાજરો, અને તલ અને ગોળનો ગાંગડો એક દિવસ જમવું. પછી સૌ સંતો ભક્તો તળાવ ખોદવા જાય.
આખો દી સેવા કરે, પાછળથી મહારાજ માણકે ચડીને બધાને દર્શન આપવા જાય. આવી રીતે બધા સેવા કરતા હતા. એમાં અનેક જીવોના ઉદ્ધાર માટે પ્રભુ વાંચતે ગાજતે કાર્યાની પૂરની અંદર જ્યારે પધારતા હોય, માનકી ઉપર બેઠા હોય, ડાબા હાથમાં માનકીનું ચોકડું પકડે, જમના હાથમાં રેશમી રૂમાલ રાખે, પગમાં ઘૂઘરીઓવાળી મોજડી પહેરેલી હોય, સોનેરી શણગાર મહારાજે સજ્યા હોય, અને એ સમયે મુક્તાનંદ સ્વામી બાંધે ઘૂઘરા, મુક્તાનંદ સ્વામી બાંધે ઘૂઘરા, મુક્તાનંદ સ્વામી બાંધે ઘૂઘરા, મુક્તાનંદ સ્વામી બાંધે ઘૂઘરા, દાસત્વ ભક્તિમાં નહીં અધૂરા, દાસત્વ ભક્તિમાં નહીં અધૂરા, કીડી જેવો જીવ સુપ્રમાણે, કીડી જેવો જીવ સુપ્રમાણે, કીડી જેવો જીવ સુપ્રમાણે, કીડી જેવો જીવ સુપ્રમાણે, નાથને તો નંદ સંતો જાણે, નાથને તો નંદ સંતો જાણે, નાથને તો નંદ સંતો જાણે, નાથને તો નંદ સંતો જાણે. શ્રીજી મહારાજની સવારી ચાલી જાય ને મુક્તાનંદ સ્વામી પાછલા પગે ઘૂઘરા બાંધીને પાછા પગે હાલ્યા જાય, હાથમાં કરતાલ હોય, નાચતા જાય, જીલન્યા કીર્તનો બોલતા જાય, સવારી ધીરે ધીરે ચાલે, માનકી પણ નાચતી હોય, હજારો સંતો ભક્તો આજુબાજુની અંદર પ્રેમ ગેલા બનીને દર્શન કરતા હોય, જેમ તારા વીટે વિશે જેમ ચાંદો વીટ્યો હોય એવા શ્રીજી મહારાજ પરમહંસો અને ભક્તોની વચ્ચે શોભે. એ સમયે એક હિન્દુસ્તાની બાવો, નરસિંહરામ તો ત્યાં જ છે, રામજી મંદિરમાં છે, પણ એક હિન્દુસ્તાની બાવો એ દ્વારકામાં દર્શન કરીને ફરતો ફરતો કારિયાની ગામના પાદરમાં આવ્યો. એને આ બધી સવારીના દર્શન કર્યા એટલે એને તાઈફો, એને ખબર હતી કોઈ જીવન મુક્તા છે અને જીવન મુક્તાના નામથી સ્વામિનારાયણ ફરે છે, એટલે એને એક તાઈફો જોવાની પણ ઈચ્છા હતી. અને કારિયાની આવેલો, એને લોકોને પૂછ્યું કે ભાઈ આ કોની સવારી જાય છે, એટલે લોકોએ કીધું આ તો સ્વામિનારાયણ ભગવાન છે, જીવન મુક્તા કે છે, પોતે છે, રામકૃષ્ણાદિક અવતાર થયા એ આજે આ પ્રગટ ભગવાન કહેવાય છે, એ જ છે, હજારો લોકો એમને આજે પ્રગટ પરમેશ્વર માને છે, કોઈ લોકો એમને રામ કહે છે, કોઈ કૃષ્ણ કહે છે, અને કોઈ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ કહે છે, હજારો સંતો ભક્તો લાખોની સંખ્યામાં હરિભક્તો એમને પ્રગટ ભગવાન માનીને ભજે છે, પૂજે છે, ધ્યાન ભજન કરે છે, ઘણા લોકો સંસારનો ત્યાગ કરીને સાધુ થાય છે. અરે બાવાજી તમને શું વાત કરીએ, સોનાની થાળીમાં જંબાવાળાવાળા નિત્યાનંદ સ્વામી ચશ્માવાળા દેખાય છે, દેખાય છે તમને? એ સાધુ એ પૂર્વાશ્રમમાં સોનાની થાળીમાં જમતા હતા અને એ સાધુ થઈ ગયા છે. આવા તો કેટલા સાધુ આ જીવન મુક્તાએ કરી દીધા છે, બહુ લોકોને સુખ આપે છે. આ સાંભળીને પેલો બાવો આશ્ચર્યચકિત થયો કે જીવન મુક્તા ચમત્કારી કહેવાય છે તો હશે તો એવા જ. પણ બાવો હતો નાસ્તિક. નાસ્તિક હોય ને, ભગવાન હામાં મળે તોય ઓળખાય નહીં, સત્પુરુષ હામાં મળે તોય ઓળખાય નહીં. એને તમે લાખ જન્મ ભગવાનની ભેળો રાખો, લાખ જન્મ સત્પુરુષ ભેગા રાખો, પથ્થરો રહેતો પાણીમાં કરીને કરો કરીને ઊંડો નિવાસ, પ્રીતમ ટાંકને તાન તનખા જરે, એને ન લાગ્યો પાણીનો પાસ. પથરા જેવો જીવ હોય ને એને તમે મુક્તાનંદ સ્વામી ભેગા મૂકો, ગોપાળાનંદ સ્વામી ભેગા મૂકો, શ્રીજી મહારાજ ભેગા રાખો, એને કાંઈ ના થાય. થોડોક તો પોચો જોઈએ તો કામ થાય, નહીં તો બધા ફેલ જાય. આટલા બધાય શિલ્પીઓ કામ કરે ને તોય ફેલ જાય, પથ્થર તોય ફેલ, નાખવો પડે ગાર્બેજમાં. મુક્તાનંદ સ્વામી આ બધું દર્શન આને કર્યો પણ મનમાં પૂર્વગ્રહ હતો, કળિયુગમાં ભગવાન હોય જ નહીં. આને નક્કી હતું કળિયુગમાં ભગવાન આવે, જેને નક્કી જ કરી રાખ્યું કે હોય જ નહીં એટલે પ્રશ્ન જ નથી. કોઈ આજે એવું નક્કી કરી લે કે આ કળિયુગમાં કોઈ ભગવાનના સાચા સાધુ હોય જ નહીં, કોઈ સાચો હરિભગત હોય જ નહીં, પતી ગયું. એને તમે હેલોજન મૂકીને બતાવો તોય પણ હમણાં હરિચરિત સાગરમાં જેમ આવ્યું તું ગુવળ વૃત્તિ, એને કોઈ દી ના થાય.
આ કળિયુગમાં ભગવાન કોઈ લેવા આવે જ નહીં, એ તો બધું પહેલાં થઈ ગયું, હવે કંઈ ના થાય. એ તો હોસ્પિટલમાં કોરોનામાં ગયા, એ તો એટેકમાં ગયા, એ તો કેન્સરમાં ગયા. લો, ભગવાનનો ભક્ત ક્યારેય પણ આવા શબ્દ ન બોલે. ભગવાનના ભક્ત માટે તો નહીં, હા તમે જગતના જીવ માટે કહો કે ભાઈ એને ઓફ થઈ ગયા. ભગવાનનો ભક્ત ભાઈ કોરોનાને નિમિત્ત બનાવીને મહારાજને ધામમાં લઈ ગયા, કેન્સરને નિમિત્ત બનાવીને મહારાજ એમને ધામમાં લઈ ગયા, કોલેસ્ટ્રોલને હાર્ટ એટેકની અંદર નિમિત્ત બનાવીને મહારાજ એમને ધામમાં લઈ ગયા, એક્સિડન્ટને નિમિત્ત બનાવીને મહારાજ એમને ધામમાં લઈ ગયા. મહારાજની તો દેહ મુકાવાની રીત ન્યારી છે. આવી મહિમાથી વાત થાય ને એને સત્સંગ કર્યો કહેવાય. અને એમ કે એ તો તમને નથી ખબર, કમળો થયો તો કમળી થઈ એટલે ઉપડી ગયા. આવી વાત ભગવાનનો ભગત ના બોલે, ભગવાનના ભગત માટે ના બોલે, આવી ભાષા ના હોય. સત્સંગ કરેલાની ભાષા સત્સંગ લક્ષી હોય. આને નક્કી કર્યું છે કે ભગવાન તો હોય જ નહીં, પૂર્વગ્રહ બાંધેલો. કેટલી બધી આશ્ચર્યકારી વાતો એને જાણી સાંભળી પણ તોય પ્રગટ ભગવાનને કે મુક્તોને ઓળખી શક્યો નહીં. ભગવાનની મૂર્તિ એના હૃદયમાં જતી રહી, બસ આટલું થયું ખાલી. ભગવાનની જે મૂર્તિ હતી ને એ અંદર ગરી ગઈ, એ અંદર દેખાયા કરે, બાકી એને કંઈ પ્રતીતિ ના આવી કે આ ભગવાન છે. શોભાયાત્રા ધીરે ધીરે દરબારગઢની અંદર પહોંચી, પછી આ વૈરાગી તો થોડું જોવા જ આવેલો, ફરતો ફરતો એટલે ફરતો ફરતો અયોધ્યા પહોંચ્યો. જે મંદિરમાં નરસિંહરામ રામચંદ્રજીની સેવા કરે છે એ જ મંદિરની અંદર પહોંચ્યો અને ત્યાં ઓળખીતા બીજા બે ચાર બાવાઓ મળી ગયા. નરસિંહરામે 4 વર્ષની અંદર 40 શિષ્યો કરેલા, 40 શિષ્યો. આખા રામજી મંદિરના મહંત થઈ ગયેલા, ગુરુ થઈ ગયેલા 40 શિષ્યો હતા. પ્રભાવશાળી હતા, જેવા તેવા નહોતા. બે ચાર બાવાઓ ઓળખીતા મળી ગયા. પેલો જે કારિયાનીથી રિટર્ન થયેલું છે ને મોડલ, એની જોડે બધા ભેગા થયા. જીવ એવો છે, જીવની અહમ ગ્રંથિ છે મોટી, અજ્ઞાનમાં બંધાય તે ખોટી, સામા મળે પોતે મહારાજ તોય મૂરખને પાડે છે ભ્રાંત, સામા મળે પોતે મહારાજ તોય મૂરખને પાડે છે ભ્રાંત. વૈરાગીને ફેસ ઓફ ફેસ મહારાજ મળ્યા ને, મળ્યા ને, તોય કોઈ ફાયદો થયો ના થાય. મનુષ્ય આકારે મળે તોય ફાયદો ના થાય ને, અર્ચા સ્વરૂપે મળે તોય ફાયદો ના થાય. હાચા ના થઈએ ને ત્યાં સુધી એકે સ્વરૂપે ફાયદો ના થાય. સંત સ્વરૂપે મળે તોય ફાયદો ના થાય, શાસ્ત્ર સ્વરૂપે મળે તોય ફાયદો ના થાય, એકાંતિક ભક્તના સ્વરૂપે મળે તોય ફાયદો ના થાય. જ્યાં સુધી આપણું જ અંતર દોડાયેલું હોય ત્યાં સુધી ન થાય. અહમ ગ્રંથિ બાંધીને બેઠો હોય, પોતાની ગાંઠો મારીને બેઠો હોય, ના ઓળખાય. આ વૈરાગ્યો બધા ભેગા થયા, એમાં બે ચાર વૈરાગ્યો બેઠા હતા. પૂજારી નરસિંહરામ પ્રભુના શણગાર ધરાવ્યા, આરતી ઉતારીને હેતથી ભગવાનના દર્શન કર્યા અને નિત્યના નિયમ મુજબ હાથમાં માળા લઈને ઠાકોરજી પાસે ભજન કરવા નરસિંહરામ બેઠા છે. એ સમયે પેલા જે બાવાઓ હતા ને, એ બાવાઓએ પેલા વૈરાગીને પૂછ્યું, સમાચાર પૂછ્યા, તુમ કહાં સે આતે હો? ત્યારે એને ઉત્તરમાં કહ્યું, અભી મેં દ્વારિકા કી યાત્રા તથા ગિરનાર દર્શન કરકે આતા હો. ત્યારે પેલા બાવે ફરીને પૂછ્યું, હમને એસા સુના હે કે ગુજરાત મેં જીવન મુક્તા પ્રગટ ભયે હે, વો બડા પાખંડ ચલાતે હે, બહુત લોગ ઉનકો પ્રગટ પ્રભુ માનતે હે, ક્યા વો બાત સચ હે? ત્યારે પેલો વૈરાગી કે હા વો બાત સચ હી હે, એક દિન મેં કાઠિયાવાડ કે કારિયાની નામક ગાંવ મેં પહોંચા, વહાં મેને જીવન મુક્તા કો દેખા થા, લોગ ઉનકો સ્વામી નામ સે પુકારતે ઓર કઈ લોગ રામ ઓર કૃષ્ણ યા અવતારી એસા ભી કહેતે હૈ, બહુત લોગ ઉનકા ભી ધ્યાન ભજન કરતે હૈ, ઉનોને પહેને હુએ મૂલ્યવાન વસ્ત્ર ઓર આભૂષણ કી તો મેં ક્યા બાત કરું. સોનાના દાગીના યાદ રહી ગયા ભાઈને, એસા તો પહેલે કભી મેને દેખા હી નહીં, વો મૂલ્યવાન અશ્વ પર બેઠે થે ઓર એક સંત ઉનકી આગે ગુંગર બાંધકર નાચ રહે થે.
मुक्तानंद स्वामी याद रही गया से। उसका वर्णन में मेरे मुख से नहीं कर सकता, ऐसा बहुत सा पाखंड चलाया है। क्या चलाया है? जीवनी अहम ग्रंथि छे मोटे अज्ञान मा बंधाय ते खोटी सामा मड़े पोते महाराज तोय मूरख ने पड़े छे भ्रांत। पाखंड चलाए है तो मूरख ज कहवाय ने, पण ना ओळखाय। पण भगवान नु केवू करता पण होय छे, भगवान नु केवू करवू होय छे जो तो खरा। શ્રીહરિની મૂર્તિને સવારીનું શોભાનું વર્ણન આ બાવાએ કર્યું ને, આ બધી વાત ઠાકોરજી આગળ ભજનમાં મસ્ત બનેલા પૂજારી નરસિંહરામે સાંભળી અને સાંભળતા વેત નરસિંહરામને સમાધિ થઈ ગઈ। સ્વામિનારાયણ શબ્દ, જીવન મુક્તા શબ્દ, શ્રીજી મહારાજનું વર્ણન અને મુક્તાનંદ સ્વામીનું વર્ણન સાંભળતા નરસિંહરામને સમાધિ થઈ। ઓલો મૂરખ ત્યાં જોઈને આવ્યો છે એને પાખંડ લાગે છે, અને નરસિંહરામને સમાધિ થઈ। બોલો કયું સત્ય છે? સત્ય શું આમાં? આમાં સત્ય શું? નરસિંહરામને સમાધિ થઈ એ સાચી, કાને પાખંડ લાગ્યું એ સાચું? એક ગુવડ છે અને એક પોપટ છે, ફેર આટલો છે બસ। એક ગુવડ છે, સૂર્યને મળીને આવ્યા છતાં એનું અંધારું દૂર ન થયું, અને એક પોપટ છે, દૂર બેઠા પણ મીઠાશને ગોતી લીધી, એવું છે। હંમેશા યાદ રાખવું, આ સંસારની અંદર, આ સત્સંગની અંદર આપણને અલૌકિકપણું જેટલું નથી લાગતું, મને ને તમને જેટલું લાગ્યું છે અને જેટલું નથી લાગ્યું, આપણા અંતરમાં તો આપણને ખબર હોય ને કેટલું અલૌકિક ને અહોહો ભાવ છે, જેટલું નથી લાગ્યું એ આપણું જ ગુવડપણું છે। સત્સંગનો કોઈ દોષ નથી, શ્રીજી મહારાજનો કોઈ દોષ નથી, ભગવાનના એકાંતિક સંતો ભક્તોનો કોઈ દોષ નથી, આ શાસ્ત્રોનો કોઈ દોષ નથી, આપણી ખામી છે, પોતાની ખામી છે। નરસિંહરામને સમાધિ થઈ, દિવ્ય તેજની વચ્ચે વૈરાગ્યએ વર્ણન કરી એવી જ મહારાજની મૂર્તિના અલૌકિક દર્શન થયા, તેથી એના અંતરમાં દિવ્ય શાંતિનો અનુભવ થયો, અને એક કલાક સમાધિમાં રહ્યા, એક કલાક। ભગવાનનો રહસ્ય મોટો જો એ સાંભળે નથી તે ખોટું, મુમુક્ષુતા એ કૃપાથી મળે સંશય જન્મ મરણ ના ટળે, મુમુક્ષુતા એ કૃપાથી મળે સંશય જન્મ મરણ ના ટળે। ભગવાનનું સુખ, ભગવાનની મૂર્તિનું સુખ તમે વિચારો, વૈરાગી પોટલું બાંધીને આવ્યો, ભગવાનની મૂર્તિનું સુખ વૈરાગી પોટલું બાંધીને આવ્યો, અને સુખ કોની માટે લાવ્યો? નરસિંહરામ માટે લાવ્યો। આ કેવું રહસ્ય છે! શું આપણા જીવનમાં કંઈ આવું તો નથી થઈ જતું ને કે પોટલા બાંધીને, ખાસ કરીને મારા જેવો હોય ને એને વધારે વિચારવું પડે, પોટલા બાંધીને આમ આમ મોકલતા રહીએ, કદાચ એ વાતોથી હજારોને સુખ થઈ ગયું, પણ આપણે એ પોટલામાંથી કાંઈ ન લીધું તો શું કામનું? ઉપદેશક છે અને વધારે આ ધ્યાન રાખવું પડે। વૈરાગી કારિયાનીથી પોટલું લઈને આવ્યો છે, પણ આશ્ચર્યની વાત, એના અંતરમાં પ્રકાશ ન થયો, મૂર્તિ ન દેખાની, નરસિંહરામે મહારાજને જોયા નથી, નરસિંહરામે મુક્તાનંદ સ્વામીને જોયા નથી, પણ ઓલાએ પાખંડની જેમ વર્ણન કરેલું છે, પાખંડની જેમ, સારી રીતે તો વર્ણન નથી કર્યું, એને શું કીધું છે? પાખંડ છે, એનો ભાવ પાખંડ હતો, પણ નરસિંહરામનો ભાવ હતો મારે મળવું છે, તો ભગવાન એને મળી ગયા। વાત એવી છે, કોઈ પાખંડથી વાત કરે તો પણ જો આપણો ભાવ સાચો હશે તો મહારાજ તો આપણને મળશે, બાકી ઓલાનો તો હાવ કુભાવ છે। તો એનો અર્થ એ થયો કે ભગવાન ભાવમાં રહેલા છે, આપણો જો ભાવ છે તો ભગવાન છે। ભગવાને આને સમાધિ કરાવીને એક કલાક સુધી પોતાની મૂર્તિનું સુખ આપ્યું, તેજમાં મૂર્તિ દેખાની, મૂર્તિ નેત્રની આગળ દેખાવા લાગી, આંખમાંથી આંસુડા વહેવા લાગ્યા। નરસિંહરામે આ વાત કોઈને કરી નહીં, હવે એને રટના એમ લાગી કે રામચંદ્રજીએ મને 4 વર્ષ જે મેં સેવા કરી છે એના કારણે અંતરની અંદર મને આ રામચંદ્રજી પ્રગટ થઈ ગયા છે, કારિયાનીમાં છે,
એ વાત નક્કી છે. અહીં છે પણ અર્ચા સ્વરૂપે છે, મારે તો બોલતા ચાલતા જોઈએ છે. નરસિંહરામ મનમન વિચાર કરે છે, આજ મારો જન્મ સફળ થયો, વર્ષોથી જેની વાટ જોતો તો અંતરમાં કઈ અનુભવવું હતું એની મને ઝાંખી થઈ. આહા, જેનું નામ વૈરાગ્ય દ્વેષ ભાવથી બોલતા હતા તો પણ એ સાંભળતા જ મને દિવ્ય લોકમાં દિવ્ય મૂર્તિ પરમાત્માના દર્શન થયા, માટે આજે પૃથ્વી પર ચોક્કસ પરમેશ્વર પ્રગટ થયા હોવા જ જોઈએ. આવું વિચારે છે. વિચાર્યું, મેં પ્રભુ મિલન માટે રામજીની સેવા કરું છું, 4 વર્ષથી હું રામજીની સેવા કરું છું, પ્રભુને સ્નેહથી નિત્ય થાળ જમાડું છું, કથા વાર્તા કરું છું, સાંભળું છું, મંદિરની મહંતાઈ પણ ઘણી કરી, 40 શિષ્યોનો ગુરુ પણ હું થયો, છતાંય સ્વપ્નમાં મને કદી શ્રીરામના દર્શન થયા નહીં. અને આ એક વૈરાગી બીજા બાવાઓને વાત કરે, જીવન મુક્તાને સ્વામિનારાયણ એવું ફક્ત નામ આવ્યું ત્યાં તો મંદિરમાં પ્રકાશ થયો, મને સમાધિ થઈ, સાક્ષાત ભગવાનના દર્શન થયા, માટે હવે મારે અહીં બંધાઈ રહેવું નથી, રાજ્યનું બંધન છોડ્યું, હવે નરસિંહરામ માટે અઘરું બંધન છે, થોડું અઘરું બંધન છે. કારણ કે રાજ્યનું બંધન છોડ્યા પછી પણ અહીંયા આગળ કયું બંધન એક છે, 40 શિષ્યોના ગુરુ છે, મોટા મંદિરના મહંત છે, લોકો કથા વાર્તા એમની પાસે સાંભળવા આવે છે, પોતાના વચનમાં અનેક લોકોને શ્રદ્ધા છે, એ જે બોલે છે એવું થાય પણ છે સમાજમાં, જેના કારણે ગુરુજી હમણાં જ સંતોની કથા કરતા હતા એમાં કહેતા હતા કે બધી આસક્તિ કરતા લોકેશના છે ને એશના બહુ મોટી છે, લોકેશના, વિત્તેશના એટલે પૈસાની આસક્તિ, પુત્રેશના એટલે પુત્રની આસક્તિ, એવી રીતે લોકેશના એટલે લોક તરફથી મારી કીર્તિ વધારે ગવાય, લોક તરફથી મારા યશ વધારે મને મળે, આ લોકેશના છે. અને ત્યાગીમાં તમારે ગ્રહીમાં વિત્તેશના અને પુત્રેશના બે તમને બંધન કરતા થાય છે, એમાં બીજું બધું આવી ગયું, અને ત્યાગીમાં લોકેશના બંધન કરતા થાય છે. લોકની અંદર કંઈક મારી ગણતરી થાય, જે સમાજની વચ્ચે હું રહું છું ત્યાં મારી ગણતરી થાય, મારી ગણતરી થતી હોય એ ઘટવી ના જોઈએ, જે જગ્યાએ હું બેઠો છું એ સ્થાન મારું ક્યારેય નીચું ન થવું જોઈએ, આ પ્રકારની સ્થાન માટે, પદ માટે, પ્રતિષ્ઠા માટે, કીર્તિ માટે, યશ માટેના બંધન સંસાર છોડ્યા પછી પણ ત્યાગ આશ્રમમાં થાય છે. માયાએ બધી જ જગ્યાએ સ્વરૂપ પોતાના રાખેલા છે. જ્યાં સુધી શરીરની રાખ ન થાય, જ્યાં સુધી આત્મા પરમાત્માને ભેટી ન જાય, ત્યાં સુધી જોખમ 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 ને જોખમ છે. બહાર આ દરવાજાની બહાર જાવ તો પણ જોખમ છે, એવી રીતે દરવાજાની અંદરના જોખમો આ બધા છે લોકેશના. પણ આ નરસિંહરામ તો બહુ પૂર્વના મુમુક્ષુ છે, વિચારે છે, આ લોકની મોટાય છે ખોટે, રસ ચડે તેને ખોટ મોટે, આ લોકની મોટાય છે ખોટે, રસ ચડે તેને ખોટ મોટે, ભૂધરની ભૂખને જગાડે, દુઃખ ટાળીને દિયો બગાડે, ભૂધરની ભૂખને જગાડે, દુઃખ ટાળીને દિયો બગાડે. નરસિંહરામ એકાંતમાં બેસતા પેલી જે અંતરમાં મૂર્તિ દેખાય ગઈ છે ને સમાધિમાં, એ હવે નીકળતી નથી બહાર, અંતરમાં દેખાયા કરે છે, ખેંચે છે એને. શ્રીજી મહારાજ ગુજરાતમાં બેઠા બેઠા ખેંચે છે, લોહી ચુંબક છે, આ લોઢું છે, ખેંચાય, પથરા ના ખેંચાય, લોઢવા ખેંચાય. આપણે 1000 વર્ષ ને 1 કરોડ વર્ષ ભેગા રહીએ તો કે મારું મન જ ખેંચાતું નથી, ભાઈ પથ્થર છો, ક્યાંથી ખેંચે? લોહી ચુંબક હોય તો, લોઢું હોય તો ખેંચાય ને, કે અડધું લોઢું ને અડધો પથ્થર હોય કેમ ન ખેંચાય? દૂધપાક જમીન પર ને પૃથ્વી પર બે બાજુ રમે, દેડકા જેવા હોય, ત્યાં સુધી કેમ ભગવાન ખેંચે છે ખબર પડે? આ મંદિરની મહંતાય, આ પૂજારી પદને હવે હું શું કરું? મારે તો જ્યાં પ્રગટ પ્રભુ નિત્ય નવલી લીલા કરે
ત્યાં વિચરણ કરીને પોતાના ભક્તોને આનંદ પામે છે, આનંદ આપે છે, ત્યાં મારે પહોંચવું છે. વૈરાગ્ય જે વર્ણન કર્યું ને સમાધિમાં જે મને દિવ્ય દર્શન થયા, એવા દર્શન મને સ્વામિનારાયણ ભગવાન આપે તો હું એમને 7 વાર મારા કેડે બેસાડું. આવો એને સંકલ્પ કર્યો, જેવા મને સમાધિમાં દર્શન થયા એવા જો મને ભગવાન સ્વામિનારાયણ મળે તો મારે એમને 7 વખત ભેટવું છે અને 7 વખત મારી કેડે બેસાડવા છે. આવો અલૌકિક લાભ લઉં અને સર્વસ્વ અર્પણ કરીને આજીવન એમની સેવામાં રહું, આવું વિચારે છે. એક બાજુ પર એવો વિચાર આવે છે, 40 શિષ્યો છે, એનો ગુરુ છું, મહંતય છે, પણ આ બધું ખોટું છે, છોડીને મારે ત્યાં જવું છે. બંને વિચારો વચ્ચે નરસિંહરામ બેઠા છે, પણ જે ભગવાનના સુખનો અનુભવ થયો છે એને નરસિંહરામ ભૂલી શકતા નથી. એટલે હવે નરસિંહરામ મનોમંથન કરી આવતીકાલે નક્કી કરશે કે મારે શું કરવું છે, કેવી રીતે શિષ્યોનો ત્યાગ થશે, સંસાર છોડવો સહેલો છે, સંન્યાસમાં આવ્યા પછી આ શિષ્ય આટલી મહંતય, આટલું ગુરુપદું, આટલું પૂજારીપદું એને છોડવું કઠણ છે, એનો વિચાર કરી નરસિંહરામ આવતીકાલે મહારાજ જેવી પ્રેરણા કરશે એવું કરશે. અત્યારની કથાને આપણે પૂર્ણ કરીશું, એક વખત કડી ગાઈ લઈશું. આ લોકની મોટાય છે ખોટી, આ લોકની મોટાઈ છે ખોટી, રસ ચડે તેને ખોટ મોટી, રસ ચડે તેને ખોટ મોટી, ભૂધરાની ભૂખાને જગાડી, ભૂધરાની ભૂખાને જગાડી, દુખ ટાળી ને દિયો બગાડી, 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 દુખ ટાળી ને દિયો બગાડી. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. પીવડા શ્રી ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, અત્યારની આ કથાને આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ.